નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિપુલ પટેલ મારી યુટ્યુબ ચેનલ બાજુમાં રહેલા બે અને જે વિદ્યાર્થી મિત્રો એ સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર પ્રશ્નપત્ર નંબર ચાર વિભાગ એ પાર્ટ વન જેની અંદર આપણે વિભાગ એ અને વિભાગ બી બે જોતા આવીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં આપણે શરૂઆત કરીએ છીએ ખરા ખોટાથી તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેમાં પહેલું આપણને આપેલું કે જો ત્રણ એ બહુ પદી પી ઓફ એક્સ એક્સનો સ્ક્વેર માઇનસ અગિયાર એક્સ પ્લસ કેનું એક શૂન્ય હોય તો કે બરાબર ચોવીસ હવે જેમ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સની જગ્યાએ ત્રણ મૂકી દેવાના અને અહીંયા પી ઓફ એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું શૂન્ય તો આપણે ડાયરેક્ટ અહીંયા આ રીતે લખીશું ત્રણનો સ્ક્વેર એક માર્ક્સનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની નથી હોતી એટલે આપણે અહીંયા રફ કામની જેમ જ ગણીશું બરાબર ચલો અહીંયા એક્સની જગ્યાએ આપણે ત્રણ મૂકી દીધા અને પાછળ મૂકી દીધું શૂન્ય હોવાથી શેષ મૂકી દીધી જીરો ચલો ત્રણનો સ્ક્વેર કેટલો થાય ત્રણ તરી નવ અગિયાર ગુણ્યા ત્રણ તો અગિયાર તરી તેત્રીસ પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ જીરો શું આવશે તો નવમાંથી તેત્રીસ ગયા એટલે માઇનસ ચોવીસ પ્લસ કે બરાબર માટે કે બરાબર ચોવીસ તો વિધાન કેવું છે સાચું છે તો આપણો જવાબ લખીશું સાચું ચલો બીજું જોઈએ કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે તો આ વિધાન છે વિદ્યાર્થી મિત્રો ખોટું હોઈ શકે બરાબર જો અહીંયા આપણે એકાદી શ્રેણી લઈએ જે સમાંતર હોય ખાલી એક ઉદાહરણ આપું છું જીરો બે ચાર છ આઠ તો આની અંદર સમાંતર શ્રેણીની આપણી કંડિશન શું છે કે ડી સમાન હોવો જોઈએ બસ બીજું કંઈ નહીં તો અહીંયા બધાનો ડી સમાન છે સામાન્ય તફાવત બધા બે 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 છે માટે આપણી શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે ચલો તો વિધાન ખોટું છે હવે જોઈએ બે જ ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે ત્યારબાદ છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પાંચમો પ્રશ્ન છે એનો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ શોધો એકદમ સિમ્પલ છે સૌથી મોટામાં મોટી આવૃત્તિ તમારે જોઈ લેવાની કઈ છે અહીંયા પચીસ તો એની સામે જે આવે એ તમારો થઈ ગયો બહુલકીય વર્ગ તો જવાબ આવશે સાહીઠથી એંસી ચલો હવે આગળ છઠ્ઠો પ્રશ્ન કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આપણી સંભાવના હંમેશા ઝીરોથી મોટી હોય અથવા શૂન્ય હોઈ શકે બરાબર અને એકથી અથવા એક સમાન હોય એટલે એક એક કે એકથી નાની તો આ બંનેની વચ્ચે જે ના આવતી હોય જેમ કે બે ત્રત્યાંશ તો ઝીરો પોઈન્ટ સડસઠ આવે અને એ બધું ના જોવા તો બી તમને અહીંયા ખાલી નજર નાખો તમને ફટ લાઈન ખબર પડી જાય કે વન પોઈન્ટ ફાઇવ એ ઝીરો અને એકની વચ્ચે ના આવે તો આપણો જવાબ શું આવશે વન પોઈન્ટ ફાઇવ તો અહીંયા આપણે લખી દઈશું વન પોઈન્ટ ફાઈવ તો આપણો જવાબ છે ડી વન પોઈન્ટ ફાઇવ ચલો લીપ વર્ષમાં ત્રેપન રવિવાર આવે તેની સંભાવના શોધો આ દાખલા બી વિદ્યાર્થી મિત્રો બહુ જ સહેલા હોય છે અને તમારે ડીપમાં જોવા હોય તો તમે સંભાવના ચેપ્ટરના મારા વિડીયો જોજો અહીંયા આપણે શોર્ટમાં સમજાવીશું બરાબર ત્રેપન રવિવાર આવે લીપ વર્ષમાં તો લીપ વર્ષના દિવસો વિદ્યાર્થી મિત્રો થાય ત્રણસો ને છાસઠ હવે ધ્યાન રાખજો આપણાને ત્રેપન રવિવાર પછી એક મહિનામાં પાંચ રવિવાર કીધા હોય તો એનાથી એક ઓછો એટલે કે બાવન રવિવાર ગણો તો બાવન ગુણ્યા અઠવાડિયામાં સાત દિવસ હોય અને એક વર્ષમાં બાવન અઠવાડિયા હોય તો બાવન ગુણ્યા સાત એટલે કે ત્રણસો ને ચોસઠ દિવસ આમાંથી આપણે માઇનસ કરી દેવાના તો કેટલા દિવસ બચ્યા બે તો જેટલા દિવસ વધે એના ભાગ્યા સાત કરી દેવાના આ મેં તમને સંપૂર્ણ આગળના વિડીયોમાં સમજાયેલા છે તમે ત્યાં જઈને શોધી શકો છો અત્યારે ફક્ત તમારે ખાલી આટલું યાદ રાખવાનું હોય છે કે ત્રેપન રવિવાર કહે તો ત્રેપનમાં એક ઓછો બાવન અને એક અઠવાડિયામાં એક રવિવાર આવે તો બાવન ગુણ્યા સાત કરો એટલે ત્રણસો ચોસઠ દિવસ એમાંથી માઇનસ કર દો તો દિવસ બચ્યા બે તો બે ભાગ્યા સાત ચલો આની જગ્યાએ તમને સામાન્ય વર્ષ કીધું હોય વિદ્યાર્થી મિત્રો સામાન્ય વર્ષ તો એમાં આવે ઉપર ત્રણસો પાંસઠ દિવસ આવે બરાબર અને આ જ રીતે ત્રણસો ચોસઠ બાદ થઈ જાય તો કેટલા દિવસ બચ્યા એક તો એની સંભાવના એક સત્માઉંશ થઈ જાય બસ આટલું ધ્યાન રાખવાનું તમારે હવે આપણે પાંચ રવિવારવાળો દાખલો આગળ આવશે જ હમણાં નીચે ચલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ જો સમીકરણ યુગમાં એક્સ માઇનસ ફાઇવ કે ઇઝ ઇક્વલ ટુ ટુ અને થ્રી એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ ને અનન્ય ઉકેલ હોય તો ખાલી જગ્યા નીચે તમને કેની કિંમતો આપેલી છે હવે ધ્યાન રાખજો અનન્ય ઉકેલ માટે આપણું એક ફોર્મ્યુલા હતી કે એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇઝિકવલ ટુ બી વન અપોન બી ટુ આ બહુ જ મહત્વની ફોર્મ્યુલા હોય છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાની બરાબર આ બધા જ ટૂંકા પ્રશ્નો માટે બહુ કામ આવશે તો એ વન અપવાન એ ટુ તો અહીંયા તમારો એ વન એટલે એક્સની આગળ જે હોય તે એટલે કે વન એ એટલે આ જે એક્સની આગળ બીજા સમીકરણની આગળ જે હોય થ્રી ડસ નોટ ઇઝ ઇક્વલ ટુ એમના એમ રાખીશું બી વન એટલે માઇનસ કે અને બી ટુ એટલે બે ચલો વિદ્યાર્થી મિત્રો હવે બેને આપણે ગુણાકારમાં મોકલી દઈએ બરાબર તો કેની નીચે ભાગાકારમાં જે સામે જાય તો ક્યાં જાય ગુણાકારમાં તો એકની સાથે ગુણાઈ જશે તો માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ થ્રી ડઝ નોટ ટુ ચલો હવે આપણે શું કરીશું માઇનસ કે છે એની જગ્યાએ આપણે પ્લસ કે કરી દેવાનો તો સામેવાળી સંખ્યા માઇનસ થઈ જાય તો ડઝ નોટ ઇઝ ટુ માઇનસ બે તો આ આપણો જવાબ થઈ ગયો તો કે ડઝ નોટ ઇઝ ટુ માઇનસ ટુ બાય થ્રી ચલો ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર નવ જલપાના દીકરાની આહારની વર્તમાન ઉંમર જલપાની વર્તમાન ઉંમર કરતાં ત્રીજા ભાગની છે એટલે આહારની હાલની ઉંમર જલપાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની જો જલપાની વર્તમાન ઉંમર એક્સ વર્ષ હોય હવે વિદ્યાર્થી મિત્રો જો જલપાની એક્સ વર્ષ હોય તો આહારની કેટલી થાય મને એક આહાનની તો આહારની હાલની ઉંમર થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક્સ અપોન થ્રી બરોબર કે નહીં જલ્પાની એક્સ વર્ષ છે અને આહાનની ત્રીજા ભાગની છે તો આહારની ત્રીજા ભાગની ઉંમર થઈ જાય એક્સ ભાગ્યા ત્રણ તો બાર વર્ષ પછી આહાનની ઉંમર શોધો તો બાર વર્ષ પછી આહાનની ઉંમર અત્યાર છે તો બાર વર્ષ મોટું થઈ જાય એટલે અંદર આવી જશે પ્લસ બાર તો શું જવાબ આવશે એક્સ પ્લસ થ્રી અપોન ટ્વેલ્વ ચલો ત્યાર બાદ આપણે જોઈએ દસ નું આપણે દસમો પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા નંબર દસ બિંદુ માઇનસ છ આઠનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યાએ એકમ છે તો ઉગમ બિંદુથી અંતર માટે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે ઉગમ બિંદુથી અંતર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેર તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર એટલે આ અને વાય સ્ક્વેર એટલે આ તો શું થઈ ગયો માઇનસ છનો સ્ક્વેર પ્લસ આઠનો સ્ક્વેર તો છાયો છાયો છત્રીસ પ્લસ ઇઠ્યું ચોસઠ તો થઈ ગયા સો સોનું વર્ગમૂળ કેટલું આવે દસ તો અહીંયા આવશે જવાબ દસ ચલો ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો આપણને પી એ માઇનસ એ બાર ઇઝિકવલ ટુ ઝીરો પોઈન્ટ બે આપેલા છે તો તમારે પી ઓફ એ ની કિંમત શોધવાની છે તો બહુ સહેલો છે વિદ્યાર્થી મિત્રો જો આ તમને આપેલું છે આપણે લોપની રીત તો શીખેલા છે ને બસ એનો ઉપયોગ કરીશું અને પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝિકવલ ટુ વન તમે જાણો છો ચલો ઉડી ગયા પી ઓફ એ પ્લસ પી ઓફ એટલે ટ્વિસ પી ઓફ એ અહીંયા થશે જો વન છે ને અને પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીએ એટલે આપણે અહીંયા પોઈન્ટ ઝીરો કરી શકો તમે તો આ કેટલા થઈ ગયા બોલો વન પોઈન્ટ ટુ ચલો બેને ભાગાકારમાં મોકલી દો તો પી ઓફ એ બરાબર વન પોઈન્ટ ટુ અપોઈન્ટ ટુ એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સ તો આપણો આન્સર આવશે ઝીરો પોઈન્ટ સિક્સ ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રીત પણ તમને શીખવાડી દઉં જો આપણે પી ઓફ એ અને પી ઓફ એ બાર બંનેનો સરવાળો થઈને વન થાય તો તમને ખબર છે ને તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર માઇનસ ઝીરો પોઈન્ટ ટુ આપેલા છે તો અહીંયા ઝીરો પોઈન્ટ છ લઉં તો ઝીરો પોઈન્ટ છમાંથી ચાર જાય તો પોઈન્ટ બે આવી ગયા અને ઝીરો પોઈન્ટ છ વધતાં ઝીરો પોઈન્ટ ચાર એટલે એક થઈ ગયો તમે આ રીતે બીજો ફટાફટ શોર્ટકટ કરી શકતા હોય તો કરી શકો અધરવાઇઝ રામબાણ ઇલાજ આપણો રહ્યો બરાબર તો એ રીતે વધારે બેટર રહેશે ચલો લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોય તેની સંભાવના તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસના દિવસો પહેલા તમારે મને કહેવા પડશે તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસના દિવસ ચલો કેટલા હોય વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ પાંચ રવિવાર છે ને તો એક ઓછો ગણો એટલે ચાર રવિવાર તો ચાર ગુણ્યા સાત કરતો સાત ચોક અઠ્યાવીસ દિવસ થયા કેટલા બચ્યા દિવસ એક જેટલા દિવસ બચે ભાગ્યા સાત તો આ સાથે થયો હવે આપણે જોઈએ છીએ વિભાગ બી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ વિભાગ બી નો દાખલા નંબર સત્તર જેમાં આપણને કીધું છે યુક્લિડ ભાગ પ્રવિધિના ઉપયોગ દ્વારા ચારસો એકતાલીસ પાંચસો સડસઠ અને છસો ત્રણ નો ગુસ્સા હવે આવો સેમ દાખલો વિદ્યાર્થી મિત્રો તમે આગળના પેપરમાં ગણી ગયા આમાંથી આપણે કોઈ પણ બે સંખ્યા લેવાની ચલો હું પહેલી બે સંખ્યાઓ લઈ લઉં છું અહીંયા તો અહીં એ બરાબર પાંચસો સડસઠ અને બી બરાબર ચારસો એકતાલીસ લઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા તો અહીંયા તમે જાણો છો એ રીતે વિદ્યાર્થી મિત્રો યુગલીટની ભાગ પ્રવૃત્તિ એ બરાબર બી ક્યુ આર આ ટાઈપની હોય ખ્યાલ છે ને તમને તો એ આગળ લખી દેવાનું એટલે કે પાંચસો ને સડસઠ પાછા લખો ચારસો એકતાલીસ તો ચારસો એકતાલીસ એકાદ ચારસો એકતાલીસ ચાલશે વિદ્યાર્થી મિત્રો જે લોકોને ના ફાવે એ લોકો અહીંયા આ રીતે ભાગાકાર કરી શકે છે તો ચારસો એકતાલીસ એકાદ ચારસો એકતાલીસ કરો એની બાદબાકી બાકી કરો સાતમાંથી એક જાય તો છ છમાંથી ચાર જાય તો બે પાંચમાંથી ચાર ગયા તો એક અહીંયા લખી દો એકસો ને છવ્વીસ અને જે વિદ્યાર્થીઓનો ખ્યાલ આવે એ લોકો આ રીતે કરે ચારસો એકતાલીસ એકા ચારસો એકતાલીસ પાંચસો સડસઠમાંથી ચારસો એકતાલીસ બાદ કર દો અને જે આવે અહીંયા લખી નાખો પણ સાઈડમાં લખશો તો ભૂલ પડવાના ચાન્સીસ ઓછા રહેશે ચલો હજુ આપણે શેષ ઝીરો નથી થતી ત્યાં સુધી આપણે ભાગ્યા કરવાના તો ચારસો એકતાલીસને હવે એકસો છવ્વીસ વડે ભાગીશું તો એકસો છવ્વીસ તરી થશે ત્રણસો ઇઠ્યોતેર તો ત્રણસો ઇઠ્યોતેર વિદ્યાર્થી મિત્રો તમે 441 એકતાલીસ માંથી બાદ કરતો ચલો અહીંયા થઈ ગયા દસ દસ એક અગિયાર અગિયારમાંથી આઠ જાય તો ત્રણ અહીંયા થઈ ગયા નવ નવ ચાર તેર તેર માંથી સાત જાય તો છ અહીંયા ચારમાંથી એક ગયો એટલે ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો જીરો તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો ત્રેસઠ હવે આપણે શું કરવાનું એકસો ને ત્રેસઠ વડે ભાગી નાખવાના તો ત્રેસઠ દુ એકસો છવ્વીસ તો શેષ કેટલી થઈ ગઈ જીરો ચલો હવે આપણી શેષ ઝીરો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો તો આપણે શું લખી દેવાનું r બરાબર ઝીરો માટે બી કેટલો છે આપણો વિદ્યાર્થી મિત્રો સિક્સટી થ્રી છે માટે ગુસાઅફ ફાઈવ સિક્સટી સેવન ફોર ફોર્ટી વન ટુ સિક્સટી થ્રી આવ્યો બરાબર હવે આપણે સાઈડ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજી સંખ્યા સાથે એનો ગુસ્સા લઈ લઈએ ચલો હવે આપણો ત્રેસઠ ગુસ્સા આ ત્રેસઠ અને આપણી ત્રીજી સંખ્યા કઈ છે છસો તાણું એની સાથે આપણે ગુસ્સા લઈ લઈએ તો અહીંયા લખીશું હવે એ બરાબર છસો ત્રાણું અને બી બરાબર ત્રેસઠ લઈ યુક્લિડની ભાગ પ્રવિધિ ઉપયોગ કરતા તો ચલો આપણે બાર લખીશું સિક્સ નાઇન્ટી થ્રી અંદર લખીએ ત્રેસઠ હવે ત્રેસઠ વડે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરો તો ત્રેસઠ એકા ત્રેસઠ ચલો ઓગણીસ સિત્તેર માંથી ત્રેસઠ ગયા તો છ વચ્ચે ઉપરથી ઉતાર્યા ત્રણ ત્રેસઠ આવ્યા ફરીથી ચાલશે ત્રેસઠ એકા ત્રેસઠ સીધી શેષ આવી ગઈ જીરો માટે શું લખવાનું આર બરાબર જીરો માટે બી બરાબર સિક્સ્ટી થ્રી છે માટે ગુ સા અ સિક્સટી થ્રી મળે હવે આ ત્રણેય સંખ્યાનો આજે ગુસ્સા આવ્યો વિદ્યાર્થી મિત્રોએ ત્રણેય સંખ્યાનો આવ્યો માટે આપણે અહીંયા લખી દેવાનું માટે ગુ સા અંશમાં ફોર ફોર્ટી વન ફાઇવ સિક્સટી સેવન અને ચલો અહીંયા આપણે કૌશ નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો આ કાઢી નાખીએ છીએ બરાબર અને સિક્સ નાઇન્ટી થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી મળે તો આ થઈ ગયો આપણો આન્સર ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર અઢાર છન્નું અને ચારસો ચાર નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો તો આપણે છન્નુંના અવિભાજ્ય અવયવ પાડી દઈશું વિદ્યાર્થી મિત્રો અને ચારસો ચાર ના તો ચલો છન્નુને આપણે બે વડે ભાગ્યા તો અડતાલીસ આવ્યા અડતાલીસ ને બે વડે ભાગો એટલે ચોવીસ ચોવીસ ને બે વડે ભાગો એટલે બાર બાર ને બે વડે ભાગો એટલે છ અને છ ના થાય બે તરી છ તો ચલો બેની કેટલી ઘાત થઈ એક બે ત્રણ ચાર પાંચ તો બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણ તો આ જ રીતે આપણે ચારસો ચાર જો વિદ્યાર્થી મિત્રો ના ફાવે તો હું તમને ઈઝી રીત બતાવી દઉં છન્નું ને બે વડે ભાગીને આ રીતે આપણે સીડી પાડતા હતા એમ પાડી દેવાના બે અડતાલીસ બે ચોવીસ બે બાર બરાબર આ રીતે ફાવે ને તમને અને એ જ રીતે ચારસો ચારની સીડી પાડી દેવાની અને જો મોઢે ફાવતી હોય તો અહીંયા તમારે મોઢે ચલો ચારસો ચાર ને બે વડે ભાગો એટલે બસો બે થાય બસો બે ને બે વડે ભાગો એટલે સો એકસો એક થયા એકસો એક કોણા ઘડિયામાં આવશે વિદ્યાર્થી મિત્રો કોઈ ગડિયામાં નહીં આવે બરાબર તો એકસો એકના આપણે એમના એમ લખી દઈશું તો આ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો બે ની બે ગાત ગુણ્યા એકસો એક ચલો હવે આપણે ગુસ્સા શોધી નાખીએ તો ગુસા અન્નું ફોર ઝીરો ફોર ઇઝ ટુ બે ની બે ઘાત કેવી રીતે લેવાની તો જે બંનેમાં હોય એ અને નાની હોય તે લેવાની ચલો લસા આપણાને સૂત્રની રીતે કીધો છે વિદ્યાર્થી મિત્રો તો લસા બરાબર શું થાય તો લસા ઓફ છન્નું ચારસો ચાર ઇઝ ટુ એ ગુણ્યા બી એટલે આ જે બે સંખ્યાઓ છે તે અને ભાગ્યા ગુસા ઓફ એ બી ગુસા અ ઓફ એ બી તો ચાલો એ ગુણ્યા બે આપણે લખી દઈએ તો છન્નું ગુણ્યા ચારસો ચાર અને ગુસા કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો બે ની બે ઘાત બેની બે ઘાત એટલે કેટલા થાય ચાર તો ચાર લખી દો ચલો અહીંયા છેદ ઉડાડ દો તો વન ઝીરો વન તો વન ઝીરો વનને આપણે છન્નું વડે ગુણી નાખીશું તો એકસો એક ગુણ્યા છન્નું કરી દો ચલો પહેલાં આ બંને ઝીરો ઝીરો આવશે છન્નું એકા છન્નું વચ્ચે તો બધું ઝીરો ઝીરો થઈ જાય એટલે છન્નું એકા છન્નું લાસ્ટમાં આવશે તો એનો ગુણાકાર થશે નાઇન સિક્સ નાઇન સિક્સ અને આપણો આન્સર આવશે લસાનો નાઇન સિક્સ નાઇન તો આ રીતે આપણો લસાનો આન્સર થશે તો અહીંયા આપણા બે જવાબો આવ્યા વિદ્યાર્થી મિત્રો ચાર અને છન્નું છન્નું તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જ્યારે બે જવાબો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે છેલ્લે લખી નાખવાના માટે ગુ સા અ બરાબર ચાર અને લસા અ નાઇન સિક્સ નાઇન સિક્સ મળે એટલે કે નવ હજાર છસો છન્નું ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર ઓગણીસ જોઈએ દાખલા નંબર ઓગણીસમાં વિદ્યાર્થી મિત્રો આલ્ફા અને બીટા એ બહુ પદી પી ઓફ એક્સ થ્રી એક્સ માઇનસ ચૌદ એક્સ પ્લસ પંદરના શૂન્યો છે તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું મૂલ્ય શોધો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ફોર્મ્યુલા લગાવી દઈશું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ટુ આલ્ફા પ્લસ બીટા એનો હોલ સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા ઇન્ટુ બીટા જો આ કેવી રીતે બને છે હું તમને સમજાવું એકચ્યુઅલી આ રીતે હોય છે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર ટુ આપણે છૂટા પાડીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ ટુ આલ્ફા બીટા પ્લસ બીટાનો સ્ક્વેર પણ આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જાણીએ છીએ માઇનસ બી આપોને અને આલ્ફા બીટાનું જાણીએ છીએ સી આપોને તો આપણે જો આમાંથી આ રીતનું બનાવવું હોય ટુ આલ્ફા બીટાને ઉપાડીનું સામે મોકલી દઉં તો આપણું સૂત્ર બની જાય આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટાનો સ્કવેર માઇનસ ટુ આલ્ફા બીટા તો ચલો અહીંયા આપણે સૂત્રમાં કિંમત મૂકી દઉં આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ એનો સ્કવેર માઇનસ ટુ સી એ હું તમને વિદ્યાર્થી મિત્રો આ રીતે શીખવાડવાનો હતો બરાબર અને ત્યારબાદ હું આલ્ફા અને બીટા અલગથી શોધાવત આલ્ફા ઇન્ટુ બીટા અલગથી શોધાવત પણ મારો સન એ વખતે મારી જોડે બેઠો હતો એ મને કહે કે પપ્પા આ સૂત્ર ડાયરેક્ટ મૂકી દો તો બાળકોને એકદમ ઇઝી પડશે તો થેન્ક્સ ટુ યુગ પટેલ અને તમે પણ વિદ્યાર્થી મિત્રો જો તમને સારું લાગે તો તમે કોમેન્ટ્સમાં થેન્ક્સ યુગ પટેલ લખી નાખજો ચલો હવે આપણે માઇનસ બી અપો એ મૂકી દઈએ તો માઇનસ બી અપો તો આ થઈ ગયો તમારો બી અને આ થઈ ગયો એ ચલો આપણે બીની કિંમત મૂકી દઈએ તો બીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો માઇનસ ચૌદ અને આ માઇનસ તો છે જ એટલે આપણે આવશે માઇનસ કૌશમાં માઇનસ ચૌદ ભાગ્યા એ એટલે ત્રણ એનો હોલ સ્ક્વેર માઇનસ ટુ સી આપો તો પંદર સી આપણો આવ્યો ને વિદ્યાર્થી મિત્રો અને એ એટલે ત્રણ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિદ્યાર્થી મિત્રો તમને સંભળાતું હશે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે એકદમ ગુલાબી મોસમ છે અને હું ખૂબ જોશમાં છું વિડીયો બનાવવા માટે ચલો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ ગયા ચૌદનો સ્ક્વેર છે વન નાઇન્ટી સિક્સ ત્રણનો વર્ક થાય ત્રણ તરી નવ માઇનસ પંદર દુ ત્રીસ અથવા તો છેદ ઉડાડ દો ત્રણ પંચા પંદર પાંચ દુ દસ હવે આપણે નવ લસા લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો બરાબર તો તો ભાગ્યા ચલો શું આવશે એકસો છન્નું માંથી નેવું જતા રહ્યા તો એકસો છ ભાગ્યા નવ તો આઈ થિંક આ તમારો જવાબ હશે આપણે અહીંયા છેદ ઉડાડવાના નથી તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું મૂલ્ય કેટલું આવશે વન ઝીરો સિક્સ અપોન નાઇન ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર વીસ નીચેના સમીકરણનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધો અહીંયા આપણને રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો બે એટ એક્સ પ્લસ વાય ઇઝ ટુ નાઇન અને બીજી રકમ છે થ્રી એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર આપણે યુ ચોકડી ગુણાકારની રીતે જાણીએ છીએ કે આપણે આ જે સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો આપણી જે અચળ પદે આગળ હોવું જોઈએ તો આપણે અહીંયા શું લખીશું બોલો એટ એક્સ પ્લસ ફાઈવ વાય માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું સમીકરણ બનાવી દઈએ તો પ્લસ ચાર આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ ચાર પણ એને આપણે એને નીચે લખીશું તો વધારે ઇઝી પડશે આપણાને દાખલો ગણવાનો આ થઈ ગયો તમારો સમીકરણ નંબર બે હવે આપણે અહીંયા લખીશું એક્સ થોડી જગ્યા જવાઈ દઈને વાય અને ત્યારબાદ વન એક્સની નીચે આપણે શું લખવાનું તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સનું ખાનું હાઈટ કરી દેવાનું તો બાકી બચ્યા ફાઈવ માઇનસ નાઇન અને ટુ માઇનસ ફોર તો અહીંયા આપણે લખીશું ફાઈવ માઇનસ નાઇન અહીંયા લખીશું ટુ માઇનસ ફોર આ જ રીતે વાયની નીચે વાયનું ખાનું બ્લોક કરતો વિદ્યાર્થી મિત્રો તો શું બચ્યું માઇનસ નાઇન નાઇન માઇનસ ફોર આપણે આને છે ને આ રીતે ફરવાનું જો ધ્યાન રાખજો એટલે આનું જ્યારે બ્લોક કરીએ એટલે અહીંયાથી આપણે આમ જવાનું તો પહેલાં આ બે લખવાના જે ઓલરેડી અહીંયા લખાઈ ગયા છે તો બચ્યા કયા આઠ અને ત્રણ તો એ આપણે લખી દઈશું આઠ અને ત્રણ પછી વનની નીચે આપણે શું લખવાનું આવે તો આ અચર સંખ્યા બ્લોક કરી દેવાની અને આપણે અહીંયા આવી ગયા છે અત્યારના હાલ આઠ અને ત્રણ ઉપર છે તો એ ઓલરેડી અહીંયા લખાઈ ચૂક્યા છે બાકી બચ્યા પાંચ અને બે તો અહીંયા આપણે લખી દઈશું પાંચ અને બે હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો એટલે દર વખતે ફિક્સ હોય પહેલાં આ બેનો ગુણાકાર કરવાનો એમાંથી આ બંનેનો માઇનસ વાયની નીચે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું એમાંથી આ માઇનસ અને અહીંયા આપણે આનો ગુણાકાર કરીશું એમાંથી આ માઇનસ કરી દઈશું તો ચલો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ અપોન અહીંયા માટે લખી દઈશું ચલો પાંચ ગુણ્યા માઇનસ ચાર એના આપણે હંમેશા કૌંસમાં જ લખીશું બધા ગુણાકાર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જેથી કરીને સેજ પણ ભૂલ નહીં થાય બરાબર ચલો વાયના ભાગાકારમાં એ જ રીતે આપણે શું લખવાનું છે માઇનસ નવ અને ત્રણ પહેલા માઇનસ માઇનસ ચાર અને આઠ અને એ જ રીતે આપણે વનના ભાગાકારમાં લખી દઈએ આઠ અને બે માઇનસ ત્રણ અને પાંચ ચલો હવે શું આવશે ગુણાકાર અને સરવાળા બાદ બાકી પાંચ ગુણ્યા ચાર એટલે માઇનસ વીસ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે નવ દુ અઢાર નવતરી સત્યાવીસ પણ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે આઠ ચોક બત્રીસ આઠ દો સોળ માઇનસ પાંચ તરી પંદર ચલો શું બચ્યું વિદ્યાર્થી મિત્રો તો સરવાળા બાદ બાકી કરીશું જુદી જુદી નિશાની એટલે બાદ બાકી થશે વીસમાંથી અઢાર ગયા માઇનસ બે બત્રીસ સત્યાવીસ અલગ અલગ નિશાની છે બાદ બાકી બચ્યા પાંચ જવાબની નિશાની મોટા પદની પ્લસ છે એટલે પ્લસ આવ્યો અહીંયા મોટું પદ માઇનસ હતું એટલે માઇનસ આવ્યું ચલો અહીંયા વન અપન પ્લસ ગુણ પ્લસ છે અને માઇનસ છે એટલે બાદ બાકી સોળમાંથી પંદર જાય તો એક હવે પહેલાંનું અને છેલ્લાને બેની સરખામણી કરી દેવાની બરાબર તો આ રીતે એક્સ અપોન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન એટલે વન જ કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમે ખાલી વન લખી નાખશો ચાલશે જો બે હોય તો અલગ અલગ લખવાનું બાકી વન લખશો તો જવાબ ઇઝીલી આવી જશે માઇનસ ટુ સામે ગુણા કરવા મોકલી દો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ અને અહીંયા પાંચ સામે મોકલી દીધો હતો પાંચ એકા પાંચ તો આ થઈ ગયા આપણા ઉકેલો ચલો હવે આપણે એની અથવામાં પણ આપણાને વીસમો દાખલો આપેલો છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે એટલે બંનેનો ભાગાકાર એક થાય છે જો માત્ર છેદમાં એક ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક દ્વિતિયાંશ બને છે તો તે અપૂર્ણાંક શોધો આપણને જે શોધવાનું કીધું હોય એ વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે ધારવાનો આવે તો આપણે લખીશું ધારો કે તે અપૂર્ણાંક એક્સ અપોન વાય છે હવે આપણને પ્રથમ શરત મુજબ જે કીધું હોય એના ઉપરથી આપણે એક સમીકરણ બનાવવાનું તો પ્રથમ શરત મુજબ ચલો પ્રથમ શરત લઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા તો વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન બને છે ચલો આના ઉપરથી આપણે સમીકરણ બનાવી દઈએ તો એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ સામે ગુણાકારમાં જતા રહ્યા વાય માઇનસ વન આ વન આપણે આ બાજુ લઈ દઈશું ને વાયને આમ લઈ દઈએ તો શું સમીકરણ બન્યું એક્સ માઇનસ વાય ઇઝ ટુ પ્લસ વન સામે જાય તો વિદ્યાર્થી મિત્રો માઇનસ વન માઇનસ વન અને માઇનસ વન એટલે કે માઇનસ ટુ આ થઈ ગયું તમારું સમીકરણ નંબર એક ચલો આજ રીતે આપણે બાજુમાં બીજી શરત લખી દઈએ બીજી શરત મુજબ ચલો આપણે બીજી શરત વાંચી લઈએ હવે જો માત્ર છેદમાં એક ઉમેરતા એટલે ફક્ત છેદમાં એક ઉમેરો તો અંશને એમના એમ રા્યા દો વાય પ્લસ વન કરો તો ઇઝિકવલ ટુ વન હાફ મળે છે એટલે કે એક દ્વિતિયાંશ બને છે તો તે અપૂર્ણાંક શોધો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો બે અહીંયા ગુણાશે એક્સની સાથે તો થશે ટુ એક્સ અને વાય પ્લસ વન અહીંયા ગુણાશે એટલે થશે વાય પ્લસ વન વાય ઉપાડીને આગળ લાઈન વાત કરજો વિદ્યાર્થી મિત્રો તો ટુ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ વન આ થઈ ગયું તમારું સમીકરણ નંબર બે હવે સમીકરણ એક અને બેની અંદર આપણે લૂપની રીત કરી દઈએ તો કયું વસ્તુ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો આપણે વાયને ઉડાડીશું કારણ કે વાય અહીંયા સરખા છે ફક્ત નિશાની જુદી જુદી છે તો આપણે એકમાંથી બે બાદ કરતા અથવા બેમાંથી એક બાદ કરતા તો ચલો હું બેમાંથી એક લખું છું કારણ કે બેમાં એક્સ મોટો છે ને એટલે તો બેમાંથી એક બાદ કરતા તો ટુ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ વન એક્સ માઇનસ વાય ટુ માઇનસ ટુ ચલો નિશાની બદલીશું માઇનસ પ્લસ પ્લસ ચલો વાય વાય ઉડી ગયા ટુ એક્સમાંથી એક્સ જતો રહ્યો તો શું બચ્યો એક્સ અહીંયા બી પ્લસ છે અને આ નીચેવાળો બી પ્લસ થઈ ગયો તો બે વત્તા એક એટલે ત્રણ તો આ થઈ ગઈ તમારી એક્સની કિંમત સમીકરણ એક યા બે ગમે ત્યાં મૂકી શકો છો તો સમીકરણ એકમાં મૂકી દઉં છું એકમાં એક્સની કિંમત મૂકતા એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ તો થ્રી માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ માટે માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પ્લસ થ્રી સામે લઈ જાઓ તો માઇનસ થ્રી માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચ માટે વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો પાંચ તો આપણો અપૂર્ણાંક આવ્યો તો વિદ્યાર્થી મિત્રો એક્સ અપવાન વાય એટલે ત્રણ ભાગ્યા પાંચ હોય આ થઈ ગયો આપણો એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના દૈનિક વેતન નીચે આપેલા વિતરણનો વિચાર કરી યોગ્ય રીતે મધ્ય શોધો અહીંયા આપણાને પાંચસો થી પાંચસો વીસ પાંચસો થી પાંચસો ચાલીસ પાંચસો થી પાંચસો સાહીઠ આ રીતનો આપણને દૈનિક વેતન વર્ગ આપેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણો એચ દર વખતે સરખો છે અને એ છે વીસ વીસ વીસનું અંતર આપેલું છે તો જ્યારે એચ સમાન હોય એટલે મોટાભાગે યુવાઈ વાળી પદ્ધતિ આવે એટલે મેં અહીંયા યુવાયનું ખાનું પહેલેથી બનાવીને જ રાખેલું છે ચલો હવે આપણે જોઈશું એક્સઆઈ એફઆઈનું કુલ ટોટલ આપણાને પચાસ આપી દીધું છે એકવાર વાર તો પણ કન્ફર્મ કરીને જોઈ લેવાનું એક્સઆઈ એટલે કેવી રીતે શોધીશું તો બંનેનો સરવાળો ભાગ્યા બે જો તમારે આ દાખલાઓ વધારે સારી રીતે અને ડીપમાં શીખવા હોય તો તમે મધ્યક એટલે આપણું આંકડા શાસ્ત્રના જે પણ ચાર કે પાંચ વિડીયો મૂકેલા છે તમે જોજો તો એની અંદર તમને સરળતાથી ખ્યાલ આવી જશે ચલો પ્રથમ એક્સાઇઝ કેવી રીતે જોઈશું તો બંનેનો સરવાળો ભાગ્યા બે તો પાંચસો વત્તા પાંચસો એક હજાર એક હજાર વીસ ભાગ્યા બે તો પાંચસોને દસ ત્યારબાદ તમારે જે તમારી વર્ગ લંબાઈ છે એટલે ઉમેરી ઉમેરી નીચે લખવા મળ્યાના તો ને ત્રીસ પાંચસો પચાસ પાંચસો સિત્તેર અને પાંચસો નેવું એક વખતે વિદ્યાર્થી મિત્રો છેલ્લી જે વર્ક તમારી આવે એક્સઆઈ આપણી મધ્ય કિંમત એને એકવાર ચેક કરી લેવાની તો જો એંસી અને છસો એની વચ્ચે પાંચસો નેવું આવશે તો એ ઓકે છે બરાબર ચલો હવે યુઆઈ તો યુવાય એટલે શું તો કે આપણે મોટા ભાગે શું હોય મોટામાં મોટી જે આવૃત્તિ હોય એની સામે આપણે જીરો લેતા હતા પણ અહીંયા વચ્ચોવચ આઠ છે તો આઠની સામે ઝીરો લઈ લો આ વધારે ઇઝી રહેશે તો આને તમે એ ધારી લો તો આને એ ધારો એટલે અહીંયા સામે મૂકી દો ઝીરો ઉપર માઇનસ વન માઇનસ ટુ નીચે પ્લસ મૂકવાના વન ટુ તો મોસ્ટ ઓપલી તમારે શું કરવાનું વચ્ચેની જે રકમ આવતી હોય એને એ ધારવાનું અને વચ્ચે જો બે આવતી હોય બેકી સંખ્યામાં હોય તો ઉપરની ધારવાની નીચેની ઓછી લેવાની ચલો હવે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી દઈએ તો આ બંનેનો ગુણાકાર બાર અને માઇનસ બેનો તો બાર દો ચોવીસ ચૌદ એકા ચૌદ આ બંને માઇનસ આવશે જીરો સાથે કંઈ પણ ગુણ હતો જીરો છ એકા છ અને દસ દો વીસ અહીંયા જ્યારે સરવાળા કરો એટલે પહેલાં પ્લસના કરવાના તો એ છે છવ્વીસ પછી માઇનસના પાછળ લખી દો તો ચોવીસ ને ચાર અઠ્યાવીસ ને દસ આડત્રીસ છવ્વીસમાંથી આડત્રીસ બાદ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો એટલે માઇનસ બાર આવશે હવે તમારો દાખલો બહુ ઇઝી થઈ ગયો ફક્ત સૂત્ર મૂકો અને અંદર કિંમતો લખો એટલે આપણો જવાબ આવી જાય તો મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ અપોન સીગમાં એફઆઈ ગુણ્યા એચ ધારેલો મધ્યક એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો પાંચસો પચાસ સીગમાં એફઆઈયુઆઈ માઇનસ બાર સીગમાં એફઆઈ એટલે પચાસ એચ એટલે વીસ જીરો જીરો કયા બાર દુ ચોવીસ પાંચસો પચાસ જો હવે આપણે પ્લસ અને માઇનસ હોય તો અહીંયા હંમેશા માઇનસ થઈ જાય પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ બાર દુ ચોવીસ ભાગ્યા પાંચ હવે જો ચોવીસ ભાગ્યા પાંચ તમારે ના કરવા હોય તો તમને એનો શોર્ટકટ બતાવી દો પાંચને આપણે દસમાં કન્વર્ટ કરી દેવાના તો પાંચ ગુણ્યા બે કરો એટલે દસ થઈ જાય તો ઉપર ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ ભાગ્યા દસ એટલે ચાર પોઈન્ટ આઠ તો પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ તમે ચોવીસ ભાગ્યા પાંચ કરશો તો પણ એટલા આવશે અને ઉપર નીચે બે બે વડે ગુણી નાખો ચોવીસ અડતાલીસ પાંચ દુ દસ તો સીધો ફટ લઈને મૌખિક જવાબ આવી જાય બરાબર ચલો પાંચસો પચાસમાંથી પહેલાં ચાર બાદ કરતો તો પાંચસો છેતાલીસ પાંચસો છેતાલીસમાંથી પોઈન્ટ આઠ ગયા તો પાંચસો પિસ્તાળીસ પોઈન્ટ બે જે વિદ્યાર્થી મિત્રોને બા બાદ બાકીમાં તકલીફ પડે એ કોઈ પણ રિસ્ક ના લે પોઈન્ટ ઝીરો ફોર પોઈન્ટ એઈટ કરો અને આ રીતે બાદબાકી બાકી કરતો બરાબર તો અહીંયા દસકો લઈ લો અહીંયા નવ આવશે અહીંયા થઈ ગયા ચાર દસમાંથી આઠ જાય તો બે નવમાંથી ચાર જાય તો પાંચ અને આ થઈ ગયા તમારા પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે બરાબર રિસ્ક બિલકુલ નહીં લેવાનું વિદ્યાર્થી મિત્રો કારણ કે સેટ પણ ખોટો પડ્યો અને જો આખો દાખલો ખોટો પાડ્યો સાહેબે તો આપણે એને પ્રોબ્લેમ થઈ જાય તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર ચોવીસનો જવાબ અને આ સાથે આપણે આપણો વિભાગ બી પણ પૂરો કરીએ છીએ ફરીથી મળીશું આપણે પ્રશ્નપત્ર ચારના વિભાગ સીની અંદર જય હિન્દ જય ભારત